મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 18/7/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે વાહ. મિત્રો વાત કરીશું જ્યોતિષ રાશિની ભવિષ્યની અંદર. પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસે ધૈર્યથી તેમજ આખી આજના દિવસે યુદ્ધ જીતી શકશો. પૈસાને લઈને ભાઈ બહેન સાથે વિવાદ થશે. સંપત્તિ ખરીદવા માટે વેચવાનો સમય આજના દિવસે સારો છે. પિતૃ સંબંધિત આજના દિવસે લાભ થશે. પીળા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું વૃષભ રાશિની. કોઈ ખાસ કાર્ય પૂર્ણ થવાના મનમાં આજના દિવસે પ્રસન્નતા રહેશે. રાહત અનુભવશો. તમારા ભંડોળમાં વધારો થશે. જો તમે કોઈ કામ કરો છો તો તમે ચોક્કસ તેની અંદર કરતા રહો, આનંદ થશે. એટલે આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મિથુન રાશિની. વિવાહિત જીવન પર સુખદ પરિણામ પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈક મંગળ સંબંધિત કાર્ય થવાની શક્યતાઓ છે. ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે. જૂના રોકાણથી લાભ થશે. નવી નોકરી શરૂ કરવાનો યોગ્ય સમય આજ છે. મિત્રો આજના દિવસને સફળ બનાવવા માટે જાંબલી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કર્ક રાશિની. તમારા મોટાભાગના કામો પૂરા થશે. નવા ધંધો આજના દિવસે શરૂ થવાનો ચોક્કસ આજના દિવસે ચાન્સ છે. કામમાં મન પ્રસન્ન રહેશે. ગૌણ અધિકારીઓનો ટેકો રહેશે. પારિવારિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ લીલા વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું સિંહ રાશિની. આર્થિક લાભ સારો રહેશે, પણ નોકરીના તણાવ આજના દિવસે ઓછો થશે. તંદુરસ્તી રાખવી એ તમારા જાહેર જીવનની જરૂરિયાત છે. પૈસાની બચત સારી રહેશે, પણ આજના દિવસને મંગળ બનાવવા માટે આપ બ્લુ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું કન્યા રાશિની. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ખાસ કરીને તમારી નોકરી અને વ્યવસાય થકી તમારું અટકેલું કાર્ય વેગ ચોક્કસ સારો પ્રાપ્ત થશે. જો તમે જે ઈચ્છા કરશો તે ચોક્કસ પૂર્ણ થશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ ગુલાબી વસ્ત્રો ધારણ કરો છો. વાત કરીશું તુલા રાશિને. કાર્યરત લોકો પાસે નિશ્ચિત રૂપે વધુ કાર્ય ચોક્કસ થશે. તમને કોઈ કામની અપેક્ષા હોય ચોક્કસ સારી પ્રાપ્ત થશે. સરકારી કાર્યોનું સમાધાન સારું રહેશે. બાળકો સાથે આજના દિવસ સુખદ સમય પસાર કરશો. મિત્રો આજના દિવસને મંગળ બનાવવા માટે આપ કેસરી વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું વૃશ્ચિક રાશિની. આ સમયની અંદર મન આપનું તમારું મન વધારે પડતું વિચલિત રહેશે. અહીંયા તમે કોઈ પણ કાર્યની અંદર અટવાયા હોય તો તમને ચોક્કસ સારો વેગ મળશે. કોઈ નવા કાર્યમાં રોકાણ કરી શકો છો. વીમા અને સ્ટોકમાં મળેલા લાભની નિશાની આજના દિવસે ચોક્કસ મળશે. પ્રેમ સંબંધમાં ચોક્કસ લાભ મળશે, પણ આજના દિવસને વિશેષ બનાવવા લાઇટ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય મજબૂત રહેશે. જો તમે કોઈ નવા કાર્યની અંદર પડવા માગો છો તો ઈમાનદારીપૂર્વક તે કાર્ય કરો. ચોક્કસ તમને સારી સફળતા મળશે. આળસથી દૂર રહો. વસ્તુઓ વધુ કાર્યની અંદર દરેક વસ્તુની અંદર તમે સંપૂર્ણ મન સ્થિત દઈને કામ કરો. ધનની બાબતમાં સાવધાની રાખવાની જરૂર છે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ સફેદ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું મકર રાશિની. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. ઉદ્યોગપતિઓએ તેમના પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય પ્રત્યે સારું ધ્યાન રાખવાની જરૂર છે. રોગ પર ખર્ચ વધશે. મિત્રો આજના દિવસને મંગળ બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની. ધંધા અને નોકરીમાં કોઈ મુશ્કેલી આવી શકે છે. ઉચ્ચ અધિકારીઓ તમારી સાથે ખુશ નહીં રહે. સ્વાસ્થ્ય સારું રહેશે. ખોરાકની કાળજી લેવાની જરૂર છે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ શક્ય હોય તો સ્કાય બ્લુ વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું મીન રાશિની. જૂના અટકેલા પૈસા પાછા મળશે. કોઈને ધિરાણ આપવાનું ટાળો. રોકાણ કરતાં પહેલાં તમામ પાસાઓ સારી રીતે સમજો. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસને મંગળ બનાવવા માટે આપ કેસરી વસ્ત્રો ધારણ કરી શકો છો. મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે મેં આજના દિવસે આપના રાશિ ભવિષ્ય જણાવ્યું. ZSTVની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.
We'll be right back.